હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિથ ખોરમ આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ બધા મજામાં આવજો તો ચાલો આપણે એક પ્રથમ વિડિયો છે આપણો ભારતની ભૂગોળના જે ક્વેશ્ચનનો છે જેને આપણે આમ એમસીક્યુ જોવાના છે જે પૂછે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલી ક્વેશ્ચન અને જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન આપણે જોવાના છે એમસીક્યુ તો ફ્રેન્ડ્સ વિડિયો સારું લાગે તો વિડીયોને લાઇક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આપણે પ્લીઝ વિડિયો પૂરો જોજો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો એ તમારા ઉપર છે પણ પ્લીઝ એક વિનંતી કરું છું કે વિડીયો પ્લીઝ પૂરો જોજો કેમ કે તમને બધા ક્વેશ્ચન એવા છે કે આવનારી એક્ઝામની અંદર કે જે ક્લાસ થ્રી જીપીએસસી વન ટુ એ બધાની અંદર તો ખ્યાલ જ છે આપણે કે ભારતની ભૂગોના ક્વેશ્ચન હોય છે આથી પ્લીઝ વિડિયો પૂરો જોજો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણું કન્ટેન્ટ સૌથી પહેલો પ્રશ્ન રોહલા નેશનલ પાર્ક એક જ મિનિટ તમને ઝૂમ કરી આપું ચાલો ઓકે રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે રોહલા નેશનલ પાર્ક તો એમાં આન્સર આવશે હિમાચલ પ્રદેશમાં ક્યાં છે રોહલા નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે પછી આ જોડકા છે તો આનીકમમાં જે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન છે તો સામે ક્યાં આવેલું છે એવી રીતના જોડકા જોડવાના છે તો એમાં શું આન્સર આવશે તો એમાં આન્સર આવશે એ જો હંપી સ્મારક સમૂહ એ ક્યાં છે હંપી સ્મારક સમૂહ તો એ છે યાદ રાખજો કર્ણાટકમાં ક્યાં છે કર્ણાટક ખાતે છે હંપી સ્મારક સમૂહ પછી આવેલું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કેવલાદે રાષ્ટ્રીય ઉદ્યાન છે રાજસ્થાનમાં આવેલું કેદ રાખજો કોણાકનું જે કોણકમાં આવેલું છે સૂર્યમંદિર ક્યાં છે તો ઓરિસ્સા ખાતે તો લાસ્ટ રહ્યું પશ્ચિમ બંગાળ જ્યાં સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો એ છે પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન તો ફરી એકવાર તમે આરામથી જોઈ લેજો જો ખ્યાલ ન આવ્યો હોય તો પછી મેન મેકો લેક નામની પર્વતમાળા કયા રાજ્યમાં છે મેન મેકો લેક નામની પર્વતમાળા તો એમાં આન્સર આવશે સિક્કિમ ક્યાં છે સિક્કિમમાં આવેલું છે જે મેનમેકો લેક નામની પર્વતમાળા

કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી તો ભારતનું કેવું રાજ્ય છે જે ભૂટાન શહેરની જે સોરી ભૂટાન જે દેશ છે એની સરહદ ટચ થતી નથી તો એ છે મિઝોરમને ટચ થતી નથી ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કરૂદ રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે જે ભારતના જે મધ્યમાંથી જે પસાર થાય છે કર્કવૃત રેખા એ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો આન્સર આવશે કુલ આઠ રાજ્ય યાદ રાખજો કુલ આઠ રાજ્યમાંથી પસાર થાય છે કર્કવૃત પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં છે પ્રશ્ન પ્રશ્ન છે આઠમો જો તમને ના શું હોય તો પણ હું જે બોલું એમાં યાદ રાખ ધ્યાન રાખજો પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં છે તો એ છે આંધ્રપ્રદેશમાં ક્યાં છે આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે પુલિકટ સરોવર સરોવરની કાલાપાની અને સુસ્તાનો પ્રદેશ પ્રાદેશિક વિવાદ કોની સાથે છે શું કીધું છે ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે તો એમાં આન્સર આવશે નેપાળ સાથે કોની સાથે છે નેપાળ સાથે સૂરિયા થોડું કેપ્ચર કરવાની અંદર થોડું આવી જાય છે સિંધુ જળ સમજૂતી ખાલી જગ્યા નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ છે તો વહીવટ કરે છે હેઠળ ઓકે આટલું થોડું એડજસ્ટ કરજો કેમ કે પ્રશ્નો પાછું દેખાશે ને હું ઝૂમ કરી એટલે વિડીયો પ્લીઝ ચારસો એંસીમાં જોજો એટલે પરફેક્ટ દેખાશે ઓકે આ એક જ પેજમાં તમારે થોડી મુશ્કેલી અનુભવશો તો ચાલો હવે શું કીધું છે આ પ્રશ્નમાં સિંધુ જળ સમજૂતી હેઠળ ભારત ખાલી ગયા નદીઓ પર અલ અલાયદા હકોનો વહીવટ કરે છે તો એમાં આન્સર શું આવશે સી આન્સર ફક્ત બીજું ત્રીજું અને પાંચમું આન્સર આવશે તો રાવી રાવી આવશે પછી બિયાસ આવશે અને સતલુજ આવશે કેના ઉપર ભારત વહીવટ કરશે તો યાદ રાખજો રાવી બિયાસ અને સતલુજ જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની નાસરી રોડ ટનલનું નિર્માણ કરવામાં આવેલું છે તો એમાં શું આન્સર આવશે એનએચ ચુમ્માલીસ શું આવશે એનએચ ચુમ્માલીસ ભારત માલા પ્રોજેક્ટ શું છે ભારત માલા પ્રોજેક્ટ તો એમાં આન્સર આવશે પ્રવર્તમાન હાઈવે પ્રોજેક્ટની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ આ છે ભારત માલા પ્રોજેક્ટ એક કરન્ટ અફેરનો ક્વેશ્ચન છે બે હજાર સત્તરની એક્ઝામ જે લેવાની હતી ત્યારનો ખરીફ પાકની લણણી ક્યારે થાય છે તો એ થાય છે ઓક્ટોમ્બર નવેમ્બરમાં ઓક્ટોમ્બર નવેમ્બરમાં થાય છે ખરીફ પાકની લણણી બે હાજર અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં એમ પૂછ્યું છે તો એમાં આન્સર આવશે મહારાષ્ટ્ર નીચેના પૈકી કઈ કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે તો કઈ નદી બનાવે છે તો એ છે શારદા નદી જે ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે યાદ રાખજો શારદા નદી આવશે લેટ રાઇટનો ઘેરો લાલ રંગની કોની હાજરીને લીધે હોય છે જો લેટ રાઇટનો જે ઘેરો લાલ રંગ હોય છે એની કોની હાજરીને લીધે હોય છે એમાં શું હોય છે તો હોય છે આયરન ઓક્સાઇડ ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે તો એ છે ખંભાતનો અખાત ચાલો આમાં તમને પ્રોબ્લેમ નહીં આવે અત્યારે આમાં ઓકે ઝૂમ કરીને બરાબર હજાર ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટાડો થતો જતો ક્રમ સાચો છે તો એમાં આન્સર છે એ કેરળ પછી મિઝોરમ આવશે પછી ત્રિપુરા આવશે પછી ગોવા આવશે જે સાક્ષરતા ક્રમ પ્રમાણે છે ઘટતો જતો ક્રમ નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે શું કીધું છે નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે તો એ છે ગોદાવરી નદીને નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોરના ઉત્પાદન માટે પ્રખ્યાત છે તો એમાં આવશે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આવશે પછી મહારાષ્ટ્ર આવશે ને રાજસ્થાન એટલે આપણે બધી ચારે જે આપણે છે રાજ્ય જે ટચ કરે છે એ બધા આવી જાય છે કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે નીચેના પૈકી કયા ખડકનું અશ્મી દ્વારા નિર્માણ થતું નથી તો એમાં આન્સર છે માટીના ખડક કાપની જમીન શેના દ્વારા બને છે તો કાપની જમીન વહેતા પાણીના દ્વારા નિક્ષેપ પણ દ્વારા જે કાપની જમીન હોય જે વહેતું પાણી હોય એના અહીંયાથી બનતું હોય છે જે નદીનું વહેતું પાણી હોય કે પછી નદી સુકાઈ જાય પછી કાપની જમીન બને પરિવર્તન ખેતી અથવા તો વાવેતર પરિવર્તન કયા રાજ્યમાં નોંધપાત્ર છે તો એ છે મિઝોરમમાં નીચે નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી તો એ છે ગુજ્જુર ગુજ્જર આવશે એમાં નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં સૌથી લાંબી પછી નીચે નીચે જતું જવાનું ટૂંકીના ક્રમમાં ગોઠવાનું છે તો એમાં આન્સર આવશે પેલા યમુના પછી નર્મદા પછી મહાનદી પછી કાવેરી સૌથી મોટી એમાં શું આવશે યમુના આવશે પછી નર્મદા આવશે પછી મહાનદી આવશે પછી કાવેરી આવશે મહાબળેશ્વરમાં થતો વરસાદ અને પૂનામાં થતો વરસાદ કયા પ્રકારના વરસાદના ઉદાહરણો છે તો એ છે ભૃપુષ અને ઊંચાઈના વરસાદના ઉદાહરણો છે નીચેના પૈકી કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બુદનની ટેકરીઓમાંથી લોહ લોહયસ્ક મેળવે છે એટલે કે આઈરોન મેળવે છે તો એ છે ભદ્રાવતી આવશેમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે તો સૌથી વધુ શહેરીકરણ ધરાવતું હોય તો તમિલનાડુ ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે જો સૌથી વધારે પહોળી ખંડીય છાજલી કોને છે તો આન્સર છે ગુજરાતને આપણે ખ્યાલ છે આપણે ખંભાતનો ખાજ છે પછી કચ્છનો નો છે આથી સૌથી પોહળી ખંડીય ખાજલી હોય છાજલી હોય તો ગુજરાતને આવશે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે તો એ છે કુલ આઠ શ્રેણીઓમાં વર્ગીકૃત થઈ છે તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવેલી છે તો એ છે ગંગા યમુના બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો છે સૌથી કયું એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જેમાં સાક્ષરતા દર સૌથી ઊંચો છે તો એ છે લક્ષદ્વીપમાં યાદ રાખજો પૂંડુચેરી ટીકના કરતાં લક્ષદ્વીપની અંદર છે ને સૌથી સાક્ષરતા દર સૌથી ઊંચો છે કે બે હજાર અગિયારની વસ્તી પ્રમાણે લક્ષદ્વીપ આવશે આન્સર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ઉત્તરતા ક્રમમાં ભારતમાં સૌથી ઉત્તરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ત્રણ રાજ્યો ક્યાં છે તો એમાં આન્સર આવશે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને બિહાર બિહાર બે હજાર એક અને બે હજાર એક અને અગિયારની વસ વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે તો એ છે એક પોઈન્ટ છ્યોતેર શું આવશે એક પોઈન્ટ છાવું ટકા છે ને બે બે એક અને અગિયારની બે હજાર એક અને બે હાજર અગિયાર વચ્ચે વાર્ષિક વૃદ્ધિ દર રહ્યો છે યાદ રાખજો એક ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવેલું છે યાદ રાખજો ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ તમિલનાડુના તુતીકોરીનમાં ક્યાં થયું હતું તમિલનાડુના તુતી ખાતે ભારતનું સૌપ્રથમ શરૂઆત થઈ હતી

શું કીધું છે ગ્રાન નાઇન ક્યાં પાકની જાત છે તો એ છે કેળાની જાત છે યાદ રાખજો ગ્રાન નાઇન શું છે કેળાની જાત છે કયા અક્ષાંશ ઉપર ધરી ભ્રમણ બર ગેરહાજર હોય છે તો એ છે વિષુવૃત ઉપર છે ને ધરી ભ્રમણ બર ગેરહાજર હોય છે ક્યાં વિષુવૃત ઉપર ભારતીય દ્વિકલ્પનું સૌથી ઊંચું શિખર ડેડા બેટા ક્યાં આવેલું છે જો ભારતીય દીકલ્પનું સૌથી ઊંચું શિખર કયું છે ડેડા બેટા ક્યાં આવેલું છે તો એ છે નીલગીરી ટેકરીઓમાં વિષુવૃત્તીય પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે તો એ ક્યાં થાય છે તો એ છે એમેઝોન તટપ્રદેશમાં યાદ રાખજે વિષુવૃત્તીય ક્યાં એ પટ્ટામાં ક્યાં સૌથી વધારે વરસાદ થાય છે તો એમેઝોન તટપ્રદેશની અંદર થાય છે વધારે વરસાદ એગુલહાસ એગુલહાસ પશ્ચિમ સરહદી પ્રવાહ નીચેના પૈકી કયા મહાસાગરનો છે તો એમાં આન્સર આવશે હિંદ મહાસાગર નેશનલ એટલાસ્ટ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલું છે તો એ છે કોલકત્તા ક્યાં આવેલું છે કોલકત્તા ખાતે નોટમો નેટમો એને શું કહેવાય છે નેટમો એટલે કે નેશનલ એટલાસ્ટ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન તો નેટમો આવેલું છે કોલકત્તા ગંગા નદી તેનું નામ સંગ ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે તો કોને મળી પછી ગંગા તેનું નામ ધારણ કરે છે કે ગંગા એનું નામ પડે છે તો એમાં શું આન્સર આવશે કે દેવપ્રયાગ પાસે જે ભગીરથી નદીને મળે છે ને દેવપ્રયાગ પાસે ભગીરથી નદી અને અલંકાર અલંકન અલકનંદા જે મળે છે ને પછી ગંગા નામ પડે છે ભગીરથી અને અલકનંદા યાદ રાખજો દેવ પ્રયોગ પાસે ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે તો સૌથી વધુ જંગલ વિસ્તાર કેમાં છે કયા રાજ્યમાં છે તો એ છે મધ્યપ્રદેશમાં નીચેના પૈકી કઈ કેરીની જાત નથી તો કંઈ કઈ જાય જો જમાદા દશેરી કાલીપતી કે નીલમ આમાંથી કઈ કેરીની જાત નથી તો કાલીપતી છે ને કેરીની જાત નથી વિંધ્ય ખડ ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે તો એમાં છે રાજસ્થાન કૃષ્ણા નદી અને તે કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યાં નામથી ઓળખાય છે શું કીધું છે કૃષ્ણ નદી અને ચેન્નાઈ વચ્ચેનો જે ભાગ છે ને એને કહેવામાં આવશે કોંડા વિન્ડુ ટેકરીઓ કઈ ટેકરીઓ કોંડા વિન્ડુની ટેકરીઓ કહેવાય છે જે કૃષ્ણ નદી અને ચેન્નાઈ વચ્ચેના ભાગને કોંડા વિન્ડુ ટેકરીઓ કહેવાય છે સુબ સુબણરી કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે તો એ છે બ્રહ્મપુત્રાની સહાયક નદીઓ તો ચાલો હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈશું આ વિડિયોનો આપણે નીચેના પૈકી ક્યુ સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે તો એ તો આપણે ખ્યાલ જ છે કે જે લોનાર સરોવર કે જે લોનાર સરોવર જે જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે શું આવશે લોનાર સરોવર તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો આ વિડીયો ભારતની ભૂગોળનો જો તમે વિડીયોને લાઈક કરશો તો મને ખ્યાલ પડશે કે તમને વિડીયો ગમ્યો છે અને આ આવનારા દિવસની અંદર આપણે હજી આગળ ઘણા બધા ક્વેશ્ચન જોવાના છે આવા ભારતની ભૂગોળના કે જે વારંવાર પૂછાય છે તો આપણે એ બધા પ્રશ્નો એની તૈયારી કરી જ લેવી જોઈએ ફ્રેન્ડ્સ તો ચાલો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે મારા વિડીયો જોવા માગો છો તો પ્લીઝ વિડીયોને વિડીયોની નીચે એક રેડ કલરનું બટન હશે સબસ્ક્રાઈબ નામનું તેમાં ક્લિક કરો અને બાજુમાં એક બે લાઇકન હશે તેને ક્લિક કરો એમાં ઓલમાં ટિક કરજો આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તમને ફટાફટ નોટિફિકેશન મળી જાય ઓકે તો ચાલો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે ચાલો એક આવા જ વિડીયોમાં પાછા મળીશું